रामदल निहाळता तमाम दर्शक मित्रों ने भरत साधुना जय सियाराम। आप निहाळी रह्या छो तमारी पोतानी पोतिकी चेनल एटले के रामदल। रामदल बनी रह्यु छे रामानंदी साधु समाजनो बुलंद अवाज जन जन सुधी घर घर सुधी पहुंची रह्यु छे। रामदल एक मुहिम बनी रह्यु छे, साथे साथे तेजस्वी ओजस्वी प्रतिभाओने पण तमारा सुधी पहोंचाडी रह्यु होय त्यारे आजे आपणे वात करवी छे वडोदरा शहेरनी। वडोदरा शहेरनुं एक एवुं विरल व्यक्तित्व के जे नारू जागृति लोक कल्याण फाउंडेशनमां वडोदरा शहर अध्यक्ष छे, पण साथे साथे पोताना घरने पोताना परिवारने संभाळता संभाळता एक सुंदर एक्टिविटी करी रह्या छे। हाउसवाइफ होवा छतां रंगोळीओनो एनो जे शोक अने ए चित्रकाम प्रत्येनो एमनो लगाव सुंदर रंगोळीओ बनावी रह्या छे, साथे साथे एमना जे ઘરમાં એવી રીતે વેજીટેબલ ફાર્મ એમણે બનાવ્યું છે, ઓર્ગેનિક ખેતી તરફ લોકો ઓર્ગેનિક ફૂલઝાડ વાવીને એક અલગ જ દિશા બતાવી રહ્યા છે। પોતાના એ ઘરને સુંદર બગીચા ટાઈપ ગાર્ડન ટાઈપ બનાવીને ત્યાં વેજીટેબલ ખેતી કરી રહ્યા છે અને સમાજને એક નવી દિશા આપી રહ્યા છે। ત્યાં ફૂલઝાડ ઉછેરીને આવા 300થી વધારે છોડને તેઓ ઉછેરી રહ્યા હોય, પ્રકૃતિ અને પર્યાવરણ રક્ષણ માટેનો પણ સંદેશો આપી રહ્યા હોય એવા વડોદરા શહેરના રામાનંદી સાધુ સમાજનું ગૌરવ એટલે કે જાગૃતિ સંતકુમાર મહંત। રામદળ પર નિહાળો તેજસ્વી ઓજસ્વી પ્રતિભાઓને। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વડોદરા શહેરનું એક એવું વિરલ વ્યક્તિત્વ, પોતે હાઉસવાઈફ છે, પોતાના ઘર પરિવારને સંભાળતા સંભાળતા પણ રંગોળીનું એનું એ જે કાર્ય છે રંગોળી અને ચિત્રકામમાં ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા, ખૂબ જ સુંદર રંગોળીઓ બનાવી રહ્યા છે, સાથે સાથે પ્રકૃતિ અને પર્યાવરણ અને ઓર્ગેનિક ખેતીનો તેમનો જે શોખ છે એ પણ એમના ઘરમાં એણે ખૂબ જ સુંદર રીતે વિકસાવ્યો છે। ફૂલઝાડના 300થી વધારે ને વેજીટેબલ ખેતી પોતાના આંગણામાં કરી રહ્યા હોય, સાથે સાથે ઓર્ગેનિકનો પણ મેસેજ આપી રહ્યા છે। આજના યુગની અંદર જ્યારે રસાયણ તરફ વળતા લોકોને ઓર્ગેનિક તરફ વાળવા માટે થઈને એક નાનો એવો મેસેજ અહીંથી જાગૃતિ સંતકુમાર મહંત આપી રહ્યા છે।